वलसाड जिला कलेक्टर कचेरी सभाखंड में कलेक्टर और मुख्य चूंटणी अधिकारी श्रीपा आगरे द्वारा आगामी विधानसभा चूंटणी की तैयारी की माहिती आपवा पत्रकार परिषद आयोजन कर वलसाड जिला विधानसभा की बैठक पर 1 डिसेम्बर रोज मतदान योजा जिला विधानसभा की बैठक में 1392 मतदान केन्द्रों बनाया जयरे वलसाड जिलो महाराष्ट्र और संघ प्रदेश की सरहदे आवेलो होवाथी आचार संहिता कड़क रीते अमल थाय फ्लाइंग स्क्वॉड स्टेटिक सर्विलंस की टीमों वीडियोग्राफी साथे तैनात रहेशे। 50,000 थी वधु रोकड़ की हेराफेरी पर प्रतिबंध मुकवामां आव्यो छे। આપણે જે વલસાડ જિલ્લાનું ઇનિશિયેટિવ તરીકે જે એપ કરવામાં આવ્યું છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એમાં શરૂઆત કન્સેપ્ટ એવી હતી કે ઝોનલ અધિકારી જેને ઝોનલ મેજિસ્ટ્રેટ કે સેક્ટર મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે એને ચૂંટણીના દિવસ અમુક એક પોલિંગ સ્ટેશન આપવામાં આવે છે જેમાં એમને અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી પૂરી ચેક કરવાની હોય છે એના સાથે જ પોલિંગ ડેના દિવસે અને એની આજુબાજુમાં આપણે એને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના અધિકારો આપીએ છીએ જેમાં ઈવીએમને લગત ઇશ્યુઝ હોય કે લો એન્ડ ઓર્ડરના કોઈ ઇશ્યુઝ હોય એમાં આ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરી શકે છે એમના ઉપર દેખરેખ એના સાથે જ એ સ્થળ પર ગયા છે કે નહીં એ આરો પોતાના ઓફિસમાં બેસીને ચેક કરી શકે છે ઘણીવાર એવું હોય છે કે આપણે ચૂંટણીમાં ઘણા સ્ટાફ એવા લઈએ છીએ કે પોતાના જ તાલુકામાં કામ કરે છે એવું હોતું નથી એટલે કન્ફ્યુઝન થાય રૂટ ખબર નહીં પડે એના માટે એના સાથે જ એમના મૂવમેન્ટ પર ચેક રહે એટલે આરોજ એક્ઝેક્ટલી એમને ત્યાં જઈને ચેક કર્યું છે કે કેમ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી એ ત્યાં જઈને એમને અટેન્ડન્સ આપી હતી કે કેમ જે દિવસે પોલિંગ ડેના દિવસે સવારે પોલિંગ શરૂ થાય એના પહેલાં પણ બધા સેક્ટરે પોતપોતાના પોલિંગ સ્ટેશન ચેક કરેલા હોવા જોઈએ સો જીપીએસ બેઝ આમાં આપણે અટેન્ડન્સ લગાવીએ છીએ આ કામ કરતા વખતે જ જ્યારે ઓફિસર માટે આ સગવડ આપીએ છીએ ત્યારે મતદારો માટે પણ આ સગવડ કોઈ અલગ પ્રકારે આપણે આપી શકાય એના માટે મતદારોના લોગિનમાં એમાં પોતાનું પોલિંગ સ્ટેશન ચેક કરી શકે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અલગ અલગ લિંક્સ એના ઉપર અવેલેબલ છે જેમાંથી મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં ચકાસી શકે છે પોતાનું પોલિંગ સ્ટેશન અને અગર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો બીએલઓનું નામ પણ એમના ગામના મુજબ અને એમના મતદાન મથકના મુજબ આવી જાય છે એના સાથે જ જે જિલ્લાના અલગ અલગ નંબર્સ છે કે કોઈ કલેક્ટરની વેબસાઇટ હોય એની લિંક છે અગત્યના નંબરો છે જે આરઓના નંબર હોય કે કોઈ ઇસ્યુ હોય જેમાં એમને કમ્પ્લેન્ટ કરવી હોય એટલે 1950 જે કમિશનનો નંબર છે આ અલગ અલગ ઇમ્પોર્ટન્ટ નંબર પણ એમના લોગિનમાં અવેલેબલ કરવામાં આવ્યા છે એની સાથે જ જિલ્લા ઇલેક્શન ઓફિસર એમને બધાને સમયાંતરે અલર્ટ્સ મોકલી શકે સો આ ફોર્સ નોટિફિકેશન હોય છે તો એક પ્રકારે અમે સ્વીપમાં કયા દિવસે આપણું મતદાન છે અને તે દિવસે આપણે બધાએ આ મતદાનનું પવિત્ર કર્તવ્ય નિભાવવું જોઈએ આ રીતના પણ અલર્ટ્સ મતદારોને મોકલવામાં આવશે।